ખેતીમાં આપણે ઘણા બધા પ્રયોગો કર્યા છે અને અખતરાઓ કર્યા છે જેમાં આપણને ઘણી બધી સફળતાઓ મળે છે આજે આપણે એવો જ એક પ્રયોગ કરવાના છીએ જેમાં બકરીની લીંડીનો ઉપયોગ કરીશું તો મિત્રો જોઈએ કે આપણે નકામી લાગતી બકરાની લીંડીનો ઉપયોગ કેવી રીતે આપણે આપણા ખેતરમાં કરી શકીએ તેની વિશે વાત કરવાની છે નમસ્કાર ખેડૂત મિત્રો આઈ ખેડૂત પરિવારમાં તમારું હાર્દિક સ્વાગત છે અત્યારના સમયમાં બકરાની લીંડીઓ આપણને મફતમાં મળી રહે છે અને ખેડૂત મિત્રો જે બકરાની લીંડી હોય છે તેમાં માઇક્રોન્યુટ્રીઅન્ટ અને પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે જેના લીધે તેનો ઉપયોગ આપણે બેસ્ટ ખાતર અથવા તો સારામાં સાતું ખાતર તરીકે આપણે લઈ શકીએ છીએ તો ખેડૂત મિત્રો સાલો જોઈએ કે બકરાની લીંડીનો ઉપયોગ આપણે આપણા ખેતરમાં કઈ રીતના કરી શકીએ તો સૌથી પહેલાં તો આપણે બસો લીટરનું જે બેરલ આવે છે તે લેવાનું રહેશે ત્યાર પછી એમાં વીસથી પચીસ કિલોગ્રામ આજે બકરાઓની લીંડી નાખવાની રહેશે ત્યાર પછી તેની અંદર બે કિલોગ્રામ ગોળ ઉમેરવાનો રહેશે તો ખાસ એ વાતની ધ્યાન રાખું કે જે આપણે ગોળ બે કિલોગ્રામ લેવી એ ખરાબ થયેલો હોવો જોઈએ અથવા તો જે બગડેલો ગોળ હોય તે લેવાનો રહેશે ત્યાર પછી ખેડૂત મિત્રો આ જે બંને વસ્તુ આપણે બેરલમાં નાખી હોય ત્યાર પછી બેરલને પૂરેપૂરું જે વેસ્ટ ડીકમ્પોઝર હોય તેનાથી આપણે પૂરું બેરલ ભરી દેવાનું રહેશે ત્યાર પછી ખેડૂત મિત્રો દસથી પંદર દિવસ સુધી તેને સવાર સાંજ હલાવવાનું રહેશે ત્યાર પછી દસ થી પંદર દિવસ થઈ જાય ત્યાર પછી આ દ્રાવણને આપણે પિયત અથવા તો છટકા સ્વરૂપે ઉપયોગમાં લઈ શકીએ છીએ અને ખેડૂત મિત્રો જો પિયત સાથે આપવું હોય તો એક એકર માં બસો લીટર નું દ્રાવણ જમીન ને પિયત સ્વરૂપે આપી દેવું અને જો સટકા સ્વરૂપે ઉપયોગમાં લેવું હોય તો દસ લીટર પાણીમાં એક લિટર આ દ્રાવણ ને ઉમેરીને સટકાવ કરી શકો છો આપણે જો એનો સટકાવ કર્યો હોય એ દ્રાવણ નાખી અને આજે છટકાવ કર્યો હોય તો આઠ કા દસ દિવસની અંદર આપણે બીજો છટકાવ કરવો જોઈએ તેવી જ રીતે આપણે પિયતની વાત કરીએ તો પિયતમાં જો આજ આપણે પિયતમાં એનો ઉપયોગ કર્યો હોય તો આઠથી દસ દિવસની અંદર આપણે બીજી વખત એને પિયતમાં વાપરી લેવું જોઈએ તો ખેડૂત મિત્રો આજે આપણે આ વિડીયાની અંદર જાણ્યું કે સાવ નજીવા ખર્ચે આપણે બકરીના લીંડામાંથી છોડના વિકાસ માટે આપણે કઈ રીતના દ્રાવણ બનાવી શકીએ તે આ વિડીયામાં જોયું અને જો ખેડૂત મિત્રો તમને આ માહિતી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા પરિવારજનોને શેર કરો જેના લીધે તે પણ ખેતી ઘર્ચ ઘટાડી શકે અને છેલ્લે મારી ખાસ વાત છે કે જે ખેડૂત મિત્રોને વેસ્ટ ડીકમ્પોઝર શું છે અથવા તો ખબર હોય તો એ ક્યાંથી મંગાવવું કઈ રીતના મંગાવવું તેનો જો વિડીયો જોવા માંગતા હોય તો નીચે કોમેન્ટમાં જણાવો આપણે આગળનો વિડીયો વેસ્ટ ડીકમ્પોઝરનો ખાસ બનાવશું કે કઈ રીતના મંગાવવું ક્યાંથી આવે છે એને ઉપયોગ શું શું છે તેની સંપૂર્ણ માહિતી આપણે આગળના વિડીયોમાં મળીશું હવે